श्री गणेशाय नमः। जय श्री कृष्ण। मित्रों, हूँ छु अमित। स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मा। आज आ वीडियो नी अंदर सोमवारे 24 मे 2021 ना दिवसे पड़ता प्रदोष एटले के सोम प्रदोष नु महत्व अने सती संबंधी नी कथा सांभळीशुं। मित्रों, आ एक मैं शिव भक्ति एप बनायेली छे, जेनी अंदर शिवजी नो आरती, थाळ, स्तुति, मंत्रो, 108 नाम, शिव तांडव स्त्रोत, शिवा अष्टकम, शिव महिमन स्त्रोत बधु एक ज एप नी अंदर आपेलू छे। अने आ एप नी खासियत ए छे के आ त्रण भाषा मा बनायेली छे, इंग्लिश, हिंदी अने गुजराती। आ तमे प्ले स्टोर पर थी तद्दन फ्री डाउनलोड करी शकशो तथा एनी लिंक नीचे डिस्क्रिप्शन मा आपेली छे। मित्रों, तमारो कोई पण प्रश्न होय तो तमे मारा सोशियल मीडिया एकाउंट जेम के फेसबुक, इंस्टाग्राम, टेलिग्राम अने मारी वेबसाइट साथे जोडाईने मने डायरेक्ट मैसेज करीने सवाल पूछी शको छो। मित्रों, जो तमे हजी सुधी चेनल सब्सक्राइब नथी करी तो चेनल सब्सक्राइब करो, बेल आइकॉन दबाओ आवनारी नई वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपो मां शेर करो। सोम प्रदोष नुं महत्व। प्रदोष तिथि दर मासे शुद्ध अने वद पक्षनी आवे छे, एम करीने आखा वर्षना कुल 24 प्रदोष तिथि होय छे अने 3 વર્ષે આવતા પ્રદોષનું મહત્વ વધારે હોય છે। પ્રદોષ તિથિ ભગવાન ભોળાનાથને અર્પણ છે। પ્રદોષ અલગવારે આવતો હોય તો તેનું મહત્વ અલગ હોય છે। જેમ કે સોમવારે આવે તો સોમ પ્રદોષ, મંગળવારે આવે તો મંગળ પ્રદોષ, એમ દરેક વારનું મહત્વ અલગ અલગ હોય છે। આ વૈશાખ મહિનાની શુદ્ધ પક્ષની પ્રદોષ તિથિ 24 મે 2021 સોમવારના દિવસે આવે છે, માટે તેને સોમ પ્રદોષ કહેવાય છે। અને સોમવારનો વાર પણ ભગવાન ભોળાનાથને અર્પણ છે, માટે આ પ્રદોષનું મહત્વ અતિ વધારે છે। શિવજીને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે। સોમવારે 24 મેના રોજ તીરસ તિથિ હોવાથી સોમ પ્રદોષનો સહયોગ બની રહ્યો છે। શિવ પુરાણ અનુસાર પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ, રોગ, દુઃખ દૂર થાય છે। આ સર્વ મનોકામના પૂર્ણ કરનારું વ્રત છે। વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષનું પ્રદોષ 24 મે સોમવારે છે। આ દિવસે શિવજીની પૂજન કરી આખો દિવસ વ્રત રાખવામાં આવે છે। આ પ્રદોષ વ્રતમાં ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે। આ પ્રદોષ વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ પામે છે અને શિવલોકની પ્રાપ્તિ થાય છે। પૌરાણિક કથા પ્રમાણે ચંદ્રને ક્ષયરોગ હતો, જેનાથી તેમને મૃત્યુ સમાન કષ્ટ પહોંચી રહ્યો હતો। ભગવાન શિવે તે દોષનું નિવારણ કરીને તેમને તેરસના દિવસે ફરી જીવન પ્રદાન કર્યું હતું, માટે આ સોમ પ્રદોષનું મહત્વ વધારે છે। જે લોકો અખંડ સોમવારનું વ્રત કરતા હોય તેઓ આ વ્રત કરી શકે છે। આ વ્રત કુંવારી કન્યા કે સુહાગણ સ્ત્રીઓ કરી શકે છે, જેનો ચૂડી ચાંગલો અખંડ રહે એ માટે સુહાગણ સ્ત્રીએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ। સોમ પ્રદોષના દિવસે પૂજન કરવાની વિધિ। પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। સાંજે સૂર્યાસ્ત થતા પહેલા એકવાર સ્નાન કરી લેવું, સાફ સફેદ રંગના વસ્ત્ર પહેરીને પૂર્વ દિશામાં મોં રાખીને શિવ અને દેવી પાર્વતીનું પૂજન કરવું, પૂજા પતી ગયા બાદ ઉત્તર અને પૂર્વ દિશા તરફ મોં રાખીને શિવજીની ઉપાસના કરવી। પ્રદોષ વ્રત કરવા માટે તેરસ તિથિના દિવસે સૂર્યોદય પહેલા જાગવું, ત્યારબાદ સ્નાન કરીને શિવજીની પૂજા કરી આખો દિવસ વ્રત કરવાનો સંકલ્પ લો। સંધ્યા સમયે સૂર્યાસ્ત થતા પહેલા સ્નાન કરીને સાફ વસ્ત્ર પહેરીને શિવલિંગની પૂજા અથવા મંદિરમાં જઈને પૂજન કરો। સૌથી પહેલા શ્રી ગણેશનું પૂજન કરી પછી માતા પાર્વતીની પણ પૂજા કરો। ભગવાન શિવ પાર્વતીની પૂજા ધૂપ દીપ પ્રગટાવો। શિવજીની પ્રતિમાને જળ, દૂધ, પંચામૃત, બીલીપત્ર, ફૂલ, પૂજનની સામગ્રી કરીને ભોગ ધરાવો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો। ત્યારબાદ આરતી કરો અને પછી સતી સંમંતી દેવીનું વ્રત કથા સાંભળો। સતી સંમંતી દેવીની કથા। ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં ચિત્રવર્મા નામનો એક રાજા થઈ ગયો। તે ધર્મિષ્ઠ, પ્રજાપાલક, બહાદુર અને પ્રજાવત્સલ હતો। ચિત્રવર્માના સદગુણોની સુવાસ સાત સાગરની પેલે પાર પહોંચી ગઈ હતી। તે દયાનો ભંડાર હતો। તેણે ઠેક ઠેકાણે સદા વ્રતો બંધાવ્યા હતા। કોઈ યાચક એના આંગણેથી પાછો ફરતો ન હતો। વળી રાજા રાણી
ભક્તિ ભાવમાં પણ પાછા ન પડતા હતા, પરંતુ રાજાને એક વાતનું ઘણું દુઃખ હતું, તેને શેર માટેની ખોટ હતી। મહેલમાં દાસ દાસીઓ ખમ્મા ખમ્મા કરતા, પણ સંતાનની કિલકારી વગર રાજાને મહેલ મશાણ સમાન લાગતો હતો। ગાદીના વારસની ચિંતા રાજાને કીડાની જેમ કોતરી ખાતી હતી। એક દિવસ સમય જોઈ પ્રધાનને રાજાને બીજા લગ્ન કરવા જણાવ્યું, પણ રાજા એક પત્ની વ્રત પાળનારો હતો, તે ભાગ્યને દોષ દઈ મનને મનાવતો હતો। એક દિવસ વહેલા પ્રભાતે રાજા ઉઠીને જરૂખે આવ્યો, ચોકમાં નજર કરી તો ઝાડુ વાળનારી ચોક વાળતી હતી। તેની નજર રાજા પર પડતા તેને મુખ આગળ સામણનો આડો કરી દીધો। આ જોઈને રાજાને ખૂબ જ નવાઈ લાગી। તેને ઝાડુ વાળનારીને મહેલ બોલાવી સામણનો આડો ધરવાનું કારણ પૂછ્યું, ત્યારે ઝાડુ વાળનારી બોલી, અભયદાન આપો તો કહું। ચિત્રવર્મા બોલ્યા, આપ્યું અભયદાન હે રાજા, ગમે તેવા તો વાંજિયાનું મોં સવારે જોવાથી અપશકુન થાય છે, માટે મેં સાવણનો આડો ધરેલો। ઝાડુ વારનારીની આ વાત સાંભળીને રાજા ચિત્રવર્માને ખૂબ જ આઘાત લાગ્યો। તે એકલો જંગલમાં ચાલ્યો ગયો। એક ખંડેરિયાર જેવા મંદિરમાં જઈને કમળ પૂજા કરવા માટે તલવાર ખેંચી અને જ્યાં મસ્તક ઉતારવા જાય ત્યાં નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા અને બોલ્યા, હે રાજન, તું શા માટે આત્મહત્યાનું ઘોર પાપ કરી રહ્યો છે? આત્મહત્યા કરનારને હંમેશ નર્ક પામે છે। રાજા ચિત્રવર્માએ રડતા રડતા વાંજિયાપણાની વાત કરી, ત્યારે નારદજી બોલ્યા, હે રાજન, તું ચિંતા ના કર, પુત્ર માટે કંઈક અમૂલ્ય જાન આપતો હશે। આ માનવ જન્મ તો ઘણા પુણ્ય કરીને ત્યારે પ્રાપ્ત થાય છે, આમ તેને વેડફી નખાય નહીં। હું તને પુત્રેષ્ઠ યજ્ઞ કરાવીશ, તે યજ્ઞના ફળથી તને જરૂર સંતાન પ્રાપ્તિ થશે। નારદજીની વાત સાંભળીને રાજાનું મન આનંદ પામ્યું। તે નારદજીને લઈને પોતાના મહેલે આવ્યા અને યજ્ઞની તૈયારી કરાવી। બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા। યજ્ઞનું શ્રીફળ હોમતા જ આકાશવાણી થઈ, હે રાજન, યજ્ઞનો પ્રસાદ તું તારી રાણીને ખવડાવજે। તેના પ્રતાપથી રાણીની કુખે રૂપરૂપના અંબાર સમી પુત્રી આવશે, તેનું નામ સીમંતી રાખજે। તે તારી કીર્તિ વધારશે અને નવખંડ ધરતી પર તારું નામ અજવાળશે। રાજાએ યજ્ઞનો પ્રસાદ રાણીને આપ્યો। રાણીએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક તે પ્રસાદ ખાઈ લીધો। રાણીને ચડતા દિવસો થયા, તેણે પુત્રીને જન્મ આપ્યો। આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો। ઢોલ ત્રાસા વાગ્યા, સાકરના પડા વેચાવ્યા, સવા માસે રાજ જ્યોતિષે સીમંતીના જોશ જોવા આવ્યા। ગ્રહ નક્ષત્ર રાશિ રેખા જોયા પછી બોલ્યા, હે રાજન, આ પુત્રી ખૂબ જ ગુણિયલ છે, તેનું ભવિષ્ય પણ સારું છે, તે ઇતિહાસમાં અમર થશે, ખૂબ કીર્તિ વધારશે, મહાપ્રતાપી થશે, તપ જપ વ્રતમાં મોખરે રહેશે, પણ 14મા વર્ષે તેના લગ્ન એક મહાન પ્રતાપી રાજા સાથે થશે, પણ 14 વર્ષે તે વિધવા થશે। વિધવા વીજળી ત્રાટકી હોય એમ રાજા ચિત્રવર્માની રાડ ફાટી ગઈ। હા રાજા, પણ ચિંતા કરવા જેવું કઈ નથી, કારણ શ્રીમંતી પોતાના સત તપ જપ વ્રતના પ્રભાવે પતિને પાછો મેળવશે। આ સાંભળીને રાજાને કઈક રાહત અનુભવી। તેણે જ્યોતિષીઓને સોના મહોરો દક્ષિણ આપી વિદાય કર્યા। શ્રીમંતી બીજના ચંદ્રમાની પેઠે મોટી થવા લાગી। 7મા વર્ષે તો વેદ પુરાણ સહિત અનેક વિદ્યા કળામાં પારંગત બની ગઈ। 10મા વર્ષે તો અશ્વવિદ્યા અને પટ્ટાબાજીમાં પાવરધી બની ગઈ। 12મા વર્ષે તો પોતાની સખી સાથે રાજબાગમાં ફૂલ ચૂંટવા ગઈ, ત્યારે તેની સખી બોલી, બહેન 14મા વર્ષે સાંભળજે, કારણ કે 14મા વર્ષે તું વિધવા બનીશ। વિધવા શબ્દ સાંભળતા જ શ્રીમંતી ધ્રુજવા લાગી। તે ખૂબ જ દુઃખી થઈ ગઈ। તે આઘાત સમ્યા બાદ તે મહાજ્ઞાનીની યજ્ઞ વકલ્ય ઋષિના પત્ની પંડિતા મૈત્રેયની પાસે ગઈ અને તેમના પગમાં પડીને ચોધર આશુથી રડવા લાગી। મૈત્રીએ ખૂબ જ પ્રેમાળ હતા, તેમણે શ્રીમંતીને ઊભી કરી અને શાંત પાડતા કહ્યું, દીકરી તું શા માટે આટલું બધું રડે છે? શ્રીમંતી બોલી, હે માં, મેં તો એવું કયું પાપ કર્યું હશે કે મારે આ ભવમાં બાળ વિધવા થવું પડશે? મને મારા પતિના પ્રાણની રક્ષા કરવા માટે કોઈ ઉપાય બતાવો। દીકરી તું ચિંતા ના કરીશ,
કુંડળીમાં ભલે ગમે તે લખાયું હોય પણ સૌભાગ્યનો દાતા તો ભગવાન શંકર જ છે। જો તું 16 સોમવારનું વ્રત કરી શિવજીનું તપ કરે તો તને જરા પણ વાંધોય આવશે નહીં। ભગવાન શંકર તારી પર પ્રસન્ન થશે અને તારો ચૂડી ચાંલો અમર રાખશે। ઋષિ મૈત્રીના આવા વચનો સાંભળી સીમંતી રાજી રાજી થઈ ગઈ। તે રાજમહેલે આવી પૂર્ણ શ્રદ્ધાથી સોમવારનું અખંડ વ્રત શરૂ કર્યું। સતત શિવ શક્તિના સ્વતન કરતી અને અખંડ દીવો બાળતી। 14મા વર્ષે સીમંતીના લગ્ન નૈષધ દેશના રાજકુમાર અજય સાથે ઘણા જ ધામધૂમથી થયા। રાજા ચિત્રવર્માએ પોતાની દીકરીને પહેરામણીમાં હીરા મોતી મારેક પોખરાજ અને નીલમ આપ્યા તથા હાથી ઘોડા રથ પણ આપ્યા। સીમંતી રથમાં બેસીને નૈષધ દેશ તરફ આગળ વધવા લાગી। તે પોતાના ઉત્તમ ગુણોને લીધે સાસરિયામાં પણ સૌની પ્રિય બની ગઈ। તે સાસરે આવી અધૂરા લહેરા સોમવારનું વ્રત કરવા લાગી। વ્રત કરવાથી સાથે સાથે તે રોજ ભગવાનને પોતાના સૌભાગ્ય માટે પ્રાર્થના કરવા લાગી। કુમળી વયે કઠણ વ્રતો કરતી જોઈ તેના સાસરિયા તેને સમજાવતા પણ શ્રીમંતી એકની બે ન થઈ અને વ્રત તપ ચાલુ રાખ્યા। તે ભગવાનની સેવા પૂજા સાથે સાસુ સસરા અને પતિની પણ ખરા ભાવથી સેવા કરવા લાગી। એક સાંજે અજયકુમાર જળ વિહારની ઈચ્છા થઈ। શ્રીમંતી પતિને ખૂબ સમજાવ્યો પણ તે એકના બે ન થયો। તે પોતાના મિત્રો સાથે જવાનો હતો। શ્રીમંતી પણ તેમની સાથે જવા તૈયાર થઈ પરંતુ અજય શ્રીમંતીને લીધા વગર જ મિત્રો સાથે જળ વિહાર કરવા ચાલ્યો ગયો। રાજકુમાર અજય નૌકા અર્ધી નદીએ પહોંચી કે વાવાઝોડું શરૂ થયું ને નૌકા પાણીમાં હલક ડુલક થવા લાગી। થોડીક વારમાં તો નૌકા ઊંધી વળી ગઈ અને અંદર બેઠેલા બધા પાણીમાં ડૂબી ગયા। આ સમાચાર મહેલે પહોંચતા સીમંતી દિવાલો સાથે માથા પછાડીને રડવા લાગી। સમગ્ર દેશ શોક સાગરમાં ડૂબી ગયો। આ બાજુ અજય જેવો ડૂબ્યો તેવો એક નાગકન્યાએ જોયો અને તેને બચાવીને પાતાળ પતિ પાસે લઈ ગઈ। પાતાળ પતિએ અજય કુમારનો આદર કર્યો અને પછી તેને એક સશક્ત ઘોડો આપી પૃથ્વી બહાર પહોંચતો કર્યો। સ્નાન કરવા આવેલી શ્રીમંતીએ પતિને ઘોડા પર આવતો જોયો તેથી તે ગાડી ઘેલી થઈ ગઈ। પતિ પત્ની બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા। અજય કહેવા લાગ્યો, તારા વ્રતના પ્રભાવે જ હું આજે બચીને પાછો આવ્યો છું। અજય જીવતો પાછો આવ્યાના સમાચાર આખા નગરમાં આનંદ છવાઈ ગયો। શ્રીમંતીને પોતાનું સૌભાગ્ય પાછું મળ્યું તેને આખું જીવનભર સોમવારનું વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી। સમય જતા શ્રીમંતી 7 પુત્રોની માતા બની અને તેના પિતા રાજા ચિત્રવર્માને પણ મોટી ઉંમરે પુત્રના પિતા બન્યા। ચારેય દિશામાં આનંદ ઉત્સવ છવાઈ ગયો। બીજી સ્ત્રીઓ પણ દેવી શ્રીમંતીની જેમ પતિને દીર્ઘાયુ માટે સોમવારનું વ્રત કરવા લાગી। જે સ્ત્રીઓ આ સોમવારનું વ્રત કરશે તેને શ્રીમંતીની જેમ શંકર ભગવાનની કૃપાનું ફળ મળશે અને તેમની બધી ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ થશે। હે ભગવાન ભોળાનાથ, તમે જેવા શ્રીમંતીને ફળ્યા એવું આ કળિયુગમાં વ્રત કરનારા સર્વ ભક્તજનોને ફળજો। મિત્રો, થોડો સમય હોય તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો। મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર પ્રદોષનું મહત્વ, પૂજન વિધિ અને કથા સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે। મને સાંભળવા માટે આભાર। આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે। ત્યાં સુધી મને રજા આપો અને સૌને મારા રાધે રાધે।